નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ ચાર અને વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષાનો સંપૂર્ણ મિત્રો મોડેલ પેપર સોલ્યુશન જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો આ છે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો મોડેલ પેપર સંપૂર્ણ મિત્રો સોલ્યુશન જોવાના છીએ નીચેના ચિત્ર જોઈને અનુરૂપ શબ્દ સાથે જોડો તો કેપ કેપ મિત્રો ક્યાં છે તો તમે જોઈ શકો છો કે કેપ અહીં છે મેંગો તો મેંગો જે છે અહીં જોઈ શકો છો નીચે કાઇટ એટલે કે પતંગ બ્લૂ ને એટલે મિત્રો ફૂગો તો ઉપર છે અને ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ તો ત્રિકોણ સાથે આપણે મિત્રો અહીંથી અહીં જોડી દીધું છે આવી રીતે જોડવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર બે વોટ ઇઝ ધ નેમ ઓફ યોર સ્કૂલ તો તમારે તમારી સ્કૂલનું નામ અંગ્રેજીમાં મિત્રો લખવાનું છે તો શ્રી જલારામ પ્રાઇમરી સ્કૂલ મેં લખ્યું છે એવી રીતે તમે તમારી સ્કૂલનું નામ લખી શકો છો ઓ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર તો તમારા ઇંગ્લિશ ટીચર કોણ છે તો એનું નામ તમારે અહીં લખવાનું રહેશે હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન યોર ક્લાસરૂમ તમારા રૂમની અંદર કેટલા બાળકો છે તો ધેર આર મિત્રો અહીં મેં થર્ટીન સ્ટુડન્ટ ઇન યોર ક્લાસરૂમ લખ્યું છે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો તમારા બેસ્ટ ફ્રેન્ડ કોણ છે એનું નામ લખીશું તો ચિરાગ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ તો ધેર આર દસ એટલે કે ટેન ટીચર્સ ઇન યોર સ્કૂલ નીચે આપેલા શબ્દની સામે તે મુજબનો ચિત્ર દોરો ફાઇવ માર્બલ્સ એટલે પાંચ મિત્રો આપણે માર્બલ કે જે અહીં મૂકેલા છે એ પ્રમાણે તમે દોરી શકો છો સ્ક મિત્રો ચોરસ જે છે ચોરસ દોરવાનો હતો સ્કેવર બિગ બોક્સ એટલે મોટી ચોપડી દોરવાની છે રેક્ટેંગલ એટલે લંબચોરસ સ્મોલ બોક્સ તો બોક્સ દોર્યું છે સર્કલ એટલે કે ગોળ ટુ મિત્રો આઈસ એટલે કે બે આંખો જે છે એ મિત્રો તમારે અહીં દોરવાની છે જે આની અંદર દોરવાની રહી ગઈ છે અહીં દોરશો ક્યુબ ક્યુબ એટલે મિત્રો અહીં જે છે આપેલું છે આવી રીતે દોરવાનો છે

મિત્રો નોજ નોજ એટલે નાક એને નાક કેટલા હોય છે વન કે ટુ તો વન ઈટ હેઝ અ બ્યુટિફુલ ઇટ ઇઝ ધ સોફ્ટ એન્ડ તો મિત્રો હેર આવશે ટીથ નહીં આવે પણ હેર આવશે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો મિત્રો અહીંયા આપણને આ શબ્દ જે આપેલા છે એનો ઉપયોગ આપણે કરવાનો રહેશે આઈ એમ ફાઇન હેલો ઇટ અને રાજુ તો રાજુ કહે છે હેલો ઇઝ ઇટ સોમોઝ હોમ તો સીમા શું કહેશે યસ ઇટ ઇજ હા તો એ ઘરે છે રાજુ કહેશે રાજુ તો સીમા શું છે હેલો રાજુ હાઉ આર યુ તો રાજુ કહેશે આઈ એમ ફાઇન વેર ઇઝ સોમુ સીમા કહે છે હી ઇજ પ્લેન નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકીને મિત્રો શબ્દ પૂર્ણ કરવાના છે તો અહીં જ્યાં જ્યાં તમને મિત્રો નીચે અંડરલાઈન દેખાય છે બધી ખાલી જગ્યા હતી ક્લાસ લખ્યું છે આપણે ઇંગ્લિશ લખ્યું છે બેંક લખ્યું છે સ્કેવર લખ્યું છે અને ટેલ લખ્યું છે નીચેના જે છે મિત્રો આપણે જોડકા જોડવાના હતા તો અપ્રસન હું ડિલેવરી લેટર લેટર્સ તો ડિલેવરી લેટર્સ એટલે કે પત્ર જે છે પત્ર કોણ પહોંચાડે છે તો પોસ્ટમેન તો પોસ્ટમેન સાથે જોડીશું અથવા અહીં તમે લખી શકો છો ત્યારબાદ હેલ્પ સીક પીપલ તો પીપલ્સ શીખ એટલે મિત્રો જ્યારે બીમાર માણસ હોય છે ત્યારે એને મદદ કોણ કરશે તો ડોક્ટર કરશે હુ ટીચર્સ ચિલ્ડ્રન તો બાળકોને કોણ ભણાવશે અ ટીચર અ પ્રસન્ન હુ હેલ્પ્સ ઇન ધ ડોક્ટર તો ડોક્ટરને મદદ કોણ કરશે નર્સ કરશે અને હું ડ્રો પિક્ચર્સ પિક્ચર જે છે એ મિત્રો કોણ ડ્રો એટલે કે દોરશે કોણ તો આર્ટિસ્ટ તો આવી રીતે મિત્રો જે છે આપણે સંપૂર્ણ આઈ પેપરનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ જ પ્રકારના સોલ્યુશનો મેળવવા માટે મિત્રો આપેલી એન્ડસ્ક્રીન ઉપર અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મિત્રો આવા તમારા બધા જ મોડ્યલ પેપર સૌથી પહેલાં મળી રહે